साबरकांठा जिल्लाना प्रांतिजना कमालपुर खाते आवेल सकल सिनेमा खाते चाली रहेली गुजराती फिल्म खेडूत एक रक्षक फिल्मना प्रोड्यूशन माटे फिल्म कलाकार विक्रम ठाकुर उपस्थित रहता चावकोमा खुशी जोवा मळी। बॉलीवुड नी फिल्मों नी जेम गुजराती फिल्मों ए पण हवे एक पछी एक सिनेमाघरोमां धमाल मचावी छे। त्यारे बॉलीवुड नी फिल्मों नी जेम गुजराती फिल्मोना कलाकारो पण हवे पाछळ रहेवा मांगता ना होय તેમ ફિલ્મની સફળતા માટે પ્રમોશન માટે આગળ આવતા હોય છે ત્યારે પ્રાંતિજ સકલ સિનેમા ખાતે પણ ચાલી રહેલ ગુજરાતી ફિલ્મ ખેડૂત એક રક્ષકના હીરો વિક્રમ ઠાકોર તથા ફિલ્મના ડાયરેક્ટર ધનવેશભાઈ રાત્રિના શોમાં પ્રાંતિજ સર્કલ સિનેમા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે કલાકારને જોવા ફિલ્મી રસિકો ઉમટી પડ્યા હતા। ત્યારે ચાલી રહેલ શોમાં અચાનક ફિલ્મનો હીરો વિક્રમ ઠાકોર રૂબરૂ આવી પહોંચતા પ્રેક્ષકોમાં ખુશી જોવા મળી હતી। તો ફિલ્મનો હીરો વિક્રમ ઠાકોર તથા ડાયરેક્ટર ઘનશ્યામભાઈ તથા સકલ સિનેમાના માલિક તથા મેનેજર ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તો ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે પ્રેક્ષકો સાથે ચાલુ ફિલ્મે વાતચીત કરી ફિલ્મનું ગીત તથા ડાયલોગ બોલી પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા। તો પ્રેક્ષકોને ફિલ્મ વિશે જાણકારી આપી હતી। તો માત્ર ટૂંક જ સમયમાં ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે અને ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં પ્રેક્ષકોની પડાપડી જોવા મળી રહી છે। જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ। આજે અહીંયા આપણે પ્રમોશન માટે આવ્યા છો તો આપનું શું કહેવું છે આ પિક્ચર માટે? બસ અહીંયા પ્રમોશનમાં આવ્યા છીએ પ્રાંતિજ। તો બધા બહુ જોયું અત્યારે પિક્ચર હાઉસફુલ છે અને બધાનો બહુ સપોર્ટ છે મારી પિક્ચર ખેડૂત એક રક્ષક। તો હું અને અમારા ધર્મેશભાઈ પ્રોડ્યુસર છે અમે સ્પેશિયલ પ્રમોશન માટે અમે અહીંયા આવ્યા છીએ અને ઘણી બધી જગ્યાએ જવાના પણ છીએ અને પિક્ચર આજુ બીજું અઠવાડિયું છે પણ બહુ સારો સપોર્ટ દરેકનો છે, બહુ સારી પિક્ચર ચાલી રહી છે। દર્શકોને શું કહેવા માગો છો? હા, દર્શકોને એટલું જ કહીશ કે તમે 2006 મારી પહેલી પિક્ચર આવેલી એકવાર પીને મળવા આવજે, ત્યારથી જે પ્રેમ આપ્યો છે અત્યારે 2022 આટલા વર્ષો સુધી તમે જે મને પ્રેમ આપ્યો છે અને પ્રેમમાં વધારો થયો છે, ઓછો નથી થયો, એ બદલ ખરેખર મારા પ્રેક્ષકોને મારા ચાહકોને ખૂબ ખૂબ મારા દિલથી વંદન છે અને આવું નવું પ્રેમ હંમેશા આપતા રહેજો મને અને મારા સિવાયની પણ બીજી કોઈ ગુજરાતી પિક્ચર સારી હોય એને પણ સપોર્ટ કરજો તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવશે। આ પિક્ચર કોના ઉપર કઈ રીતનું બનેલું છે? આખું પિક્ચર ખેડૂત ઉપર બનેલું છે, જે ખેડૂતને સરકાર લાભ આપતી હોય છે, ઘણા બધા એવા લાભો હોય છે સરકાર આપતી હોય છે પણ અમુક ગામડાના ખેડૂત જે ગરીબ ખેડૂત હોય છે એમને આ લાભોની ખબર નથી હોતી અને એ લાભ વચ્ચોટિયા લોકો ઉઠાઈ જતા હોય છે, ખાઈ જતા હોય છે, એ બધી ઘણી બધી વાર્તાઓ આ વાર્તામાં અમે યુઝ કર્યું છે અમે અને એક સરકાર જે ખેડૂતને જે લાભો આપે છે એની વાર્તા અમે કરેલી છે। ખેડૂતો જગતનો તાજ છે અને ખેડૂત છે તો આપણે બધા છીએ, આપણું પેટ ભરે છે ખેડૂત। ખેડૂત ના હોત તો કદાચ આપણે આ પિક્ચરમાં પણ અમે એવું બતાવ્યું છે, હું એક ભણેલો ગણેલો છોકરો છું પણ મેં નિર્ણય લીધો ખેડૂત બનવાનો, કેમ લીધો એ તમે પિક્ચર જોશો તમને ખબર પડી જશે। એટલે એટલે જ કહેવાય કે ભાઈ સરહદ ઉપર આપણા જવાન સૈનિકો આપણી રક્ષા કરી રહ્યા છે અને દેશની અંદર ખેડૂત રક્ષા કરી રહ્યો છે આપણી, એટલે ખેડૂત એક રક્ષક એટલે કહેવાય છે કે ભાઈ જય જવાન જય કિસાન। જીતુભાઈ પંડ્યા બહુ સારા કોમેડી એક્ટર છે, એમણે આ બીજી જ પિક્ચર એમણે પહેલી પિક્ચર હતી એ મારી જ હતી એ પિક્ચર, આ પિક્ચરમાં એમણે ડિરેક્શન કર્યું બહુ સરસ અને ગુરુભાઈ આ વાર્તા લખેલી છે અને સૌથી મોટી વસ્તુ ડિરેક્શન સારું હોય, વાર્તા સારી હોય પણ એને પ્રેઝેન્ટ કરવું, તમે બતાવી શકો અને એ પિક્ચરમાં ખર્ચો તમે કરી શકો એવો ખર્ચો અમારા ભાઈ શાહ એમણે કર્યો છે, પોતે પ્રોડ્યુસર છે, મ્યુઝિક ડાયરેક્ટર અમારા મૌલિકભાઈ મહેતા એમણે સારું મ્યુઝિક આપ્યું છે અને ગીતો લખ્યા છે અમારા જીતુભાઈ પંડ્યાએ અને સાથે દરેક એક્ટર રાગી જાનીથી લઈને બધા જ પૂજાબેન છે બધા જ લોકોએ બહુ સારી એક્ટિંગ કરી છે અને બધાનો રોલ બહુ સારો સરસ છે આપણો ભાઈ આમાં મુખી શું નામ સરપંચ હિતેશ રાવલ, હિતેશભાઈ રાવલ એમનો પણ બહુ સરસ રોલ છે અને બહુ બધા લોકોને શ્વેતા સેન હિરોઈન છે, તિશા મારી બેન બની છે એમનો પણ બહુ સારો રોલ છે, દેવો છે એમનો પણ બહુ સારો રોલ છે અને ઓલ ઓવર બધાની બહુ બધાની મહેનત છે ને એટલે જ આટલી પિક્ચર સારી બની છે ને બધાને ગમે છે। વિક્રમભાઈ આપ તો કલાકાર બી છો ગાયક બી છો, એક જ પંક્તિ સંભળાવો તો બધા ખુશ થઈ જાય,
એ તો જગત નો તાત છે, એ અન્ન નો દાતાર છે, ધરતી ચીરી ધાન પકાવે, કાળીઓ ધોળીઓ સાથ છે, ખેડૂત